તો આ તરફ કચ્છના નખત્રાણા તાલુકામાં વીજ ધાંધ્યા જોવા મળી રહ્યા છે. નિરોડા, બીબર સહિત 8થી વધુ ગામમાં વીજળી ગુલ થઈ છે. ગ્રામજનોએ અંતે કંટાળી નિરોડા સબસ્ટેશન કચેરીનો ઘેરાવ કર્યો છે. સરપંચો ગ્રામજનોએ સબસ્ટેશન કચેરીનો ઘેરાવ કર્યો છે. વારંવાર વીજળી ગુલ થઈ જતા ગ્રામજનોએ તાળાબંધી કચેરીને કરી દીધી. કચ્છના નખત્રાણા તાલુકામાં હજુ પણ વીજ ધાંધ્યા છે અને આથી કંટાળી લોકો પહોંચ્યા હતા. ગ્રામજનો સબસ્ટેશન કચેરીએ પહોંચ્યા અને ઘેરાવ કર્યો. વધુ વિગતો મેળવીએ. સંવાદદાતા હર્ષદ ઠાકુર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. હર્ષદ, હાલ તો સબસ્ટેશન કચેરીએ ગ્રામજનો પહોંચ્યા, તાળાબંધી કરવામાં આવી, શું ત્યાં કોઈ હાજર હતું કે કેમ? ગીતા, તો હાલ તો ચોમાસુ ચાલુ થયું છે અને ત્રીજી દિવસે કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. કચ્છની વાત કરવામાં આવે તો કચ્છના પશ્ચિમ કચ્છના નખત્રાણા તાલુકાના પારોપતિ વિસ્તારમાં વીજના ધાંધિયા હોવાની વાતો જે છે તે સામે આવી છે, જેને લઈને ગ્રામજનો દ્વારા ઉગ્ર રજૂઆત અને ઉગ્ર આંદોલન જે છે તે કરવામાં આવી રહ્યું છે. ખાસ વાત કરવામાં આવે નખત્રાણા તાલુકાની, તો નિરોડા, બીબર સહિત આઠ ગામથી વધુ ગ્રામ્ય વિસ્તારમાં વીજ વિપક્ષનો અભાવ હોવાના કારણે ગામના લોકો જે છે તે કંટાળી નાખે નિરોડા સબસ્ટેશન કચેરીનો ઘેરાવો જે છે તે કર્યો હતો. ત્યાં અને પીટીવીસીના અધિકારીઓ ન મળ્યા હોવાથી ત્યાંના વીજ પુરવઠા બંધ હોવાના કારણે ત્યાંની કચેરીને તારાબંધી કરીને પોતાનો વિરોધ જે છે તે નોંધાયો હતો. ગીતા, ખાસ કરીને વાત કરવામાં આવે કચ્છમાં અઠવાડિયા દિવસ જેટલો સમય વીતી ગયો છે, હજુ પણ મોટા ભાગના વિસ્તારમાં વીજ ધાંધ્યા જે છે જોવા મળી રહ્યા છે. આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ. તો અઠવાડિયાથી આ જ પ્રકારે વીજળી ગુલ છે, અંતે કંટાળી અને લોકોએ સબસ્ટેશનનો આ પ્રકારે ઘેરાવ કર્યો, અધિકારીઓ ના મળતા તાળાબંધી પણ કરી.